નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 3 માં સામાન્ય જ્ઞાનની અંદર આપણે વિકલ્પો શીખવાના છે. અહીં તમને વિકલ્પો 6 લખેલા છે, એમાં બે જવાબો હશે. હવે પહેલો વિકલ્પ આપણે જોઈએ તો કયા કવિ ભક્ત કવિ તરીકે ઓળખાય છે, કયા કવિ ભક્ત કવિ તરીકે ઓળખાય છે, તો એમાં બે જવાબ છે કે દયારામ અને અખો. બેમાંથી તમારે એક જવાબ છે એ ખાનામાં ખરો કરવાનો છે. આમાં જવાબ છે દયારામ. શું આ જવાબ આવશે? દયારામ. બીજો વિકલ્પ જોઈએ તો મારી હકીકત આત્મકથા કોણે લખી, મારી હકીકત આત્મકથા કોણે લખી, તો અહીંયા આગળ બે જવાબ છે પ્રેમાનંદ અને નર્મદ, તો એમાં જવાબ આવશે નર્મદ. ત્રીજો છે વિકલ્પ ગુજરાતી ભાષાના જાણીતા નવલિકાકાર કોણ છે, ગુજરાતી ભાષાના જાણીતા નવલિકાકાર કોણ છે. જવાબ આગળ બે આપેલા છે ગૌરીશંકર અને નરસિંહ મહેતા, તો જવાબ છે ગૌરીશંકર. બરાબર છે. ચોથો વિકલ્પ અર્વાચીન યુગના પ્રસિદ્ધ સાહિત્યકાર કોણ છે, અર્વાચીન યુગના પ્રસિદ્ધ સાહિત્યકાર કોણ છે, તો એમાં બે જવાબ છે તો અખો અને દલપતરામ, તો તમારો સાચો જવાબ છે દલપતરામ. બરાબર છે. પાંચમો જોઈએ તો પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જેવા ગ્રંથોના લેખક કોણ છે, પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ. બરાબર છે. આ બેના ગ્રંથોના લેખક કોણ છે, તો એમાં બે જવાબ છે કનૈયાલાલ મુનશી અને મીરા, તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. છઠ્ઠો વિકલ્પ છે મહાનવલકથા સરસ્વતી ચંદ્ર કોણે લખી હતી. બરાબર. તો મહાનવલકથા સરસ્વતી ચંદ્ર બે જવાબ છે નરસિંહ મહેતા અને ગોવર્ધન રામ ત્રિપાઠી, તો જવાબમાં શું આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી. બરાબર. આ બધા વિકલ્પો તમારે બોલતું જવાનું છે અને તમારી સામાન્ય જ્ઞાન નોટમાં લખવાના પણ છે. આજના દિવસ માટે બસ આટલું જ. મોડે કરજો, તૈયારી કરતા રહેજો અને લખવાનું છે. આનો હું ફોટો મોકલું તમારી નોટબુકમાં લખશો. ત્યાં સુધી મને રજા આપશો.